26મી જાન્યુઆરી પહેલા પાકિસ્તાન એલઓસી રેન્જ પર આઈઈડી બ્લાસ્ટ કરવાની ફિરાકમાં લોન્ચપેડ સુરક્ષિત કરવાની કાર્યવાહી શરૂ. સુરતના કતાર ગામમાં ચાર માળની ઇમારતનો કેટલોક ભાગ ધરાશાયી, એકનું મોત, ત્રણ લોકોને રેસ્ક્યુ કરી બચાવાયા. એલઆરડી ભરતીમાં અન્યાયને લઈને કરેલા આપઘાતનો કેસ, તપાસ માટે સાંસદ સહિત ચાર સભ્યોની રચાઈ સમિતિ, ટૂંક સમયમાં મૃતદેહના કરાશે અંતિમ સંસ્કાર. એલઆરડી ભરતીમાં અનામત પર રાજકારણ તેજ, નીતિન પટેલે વિરોધ પાછળ ગણાવ્યો કોંગ્રેસનો હાથ, તો અમિત ચાવડાએ કહ્યું ભરતીના નામે સરકાર કરાવી રહી છે વર્ગ વિગ્રહ. પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો, હાઈકોર્ટની સૂચના છતાં વારંવાર ગેરહાજર રહેતા બિનજામીનપાત્ર વોરંટ. બનાસકાંઠામાં ફરી તીડનો ત્રાસ, કુંડાળિયા અને રાધા નેસડા ગામની સીમમાં તીડના ધામા, 20 ખેતીવાડી વિભાગના ટ્રેક્ટર અને કેન્દ્રની ત્રણ ટીમો લાગી કામે. મુંબઈ પુણે એક્સપ્રેસ હાઈવે પર શબાના આઝમી અને જાવેદ અખ્તરની કારને નડ્યો અકસ્માત, ઘાયલ શબાનાને પનવેલની એમજીએમ હોસ્પિટલમાં ખસેડાયા.